તમને ખબર છે અંગ્રેજોએ ભારતમાં રૂલ કરવા માટે સૌથી પહેલા શું કર્યું હતું? બે આ પાર્થિયા મુકને ભણવાની વાતો, અંદર એ તો ભણીને આયા છે. આ સારું ચાલ, કે શું કર્યું હતું? ડિવાઈડ એન્ડ રૂલ. સૌથી પહેલા અંદર અંદર જ બધાને છૂટા કર્યા અને એક એક જૂથના લીડર ઊભા કરી દીધા. પછી બધા લીડરને પૈસાના જોરે ખરીદી લીધા. એટલે લીડર જે બાજુ, આખું જૂથ એ બાજુ. વાહ, 100% પાસ બકા. પણ બકા, ગુજરાત 100% પાસ નહીં થાય જ્યાં સુધી આ રમત ગુજરાતમાં ચાલશે. હા યાર, વાત તો સાચી છે. અત્યાર સુધી ગુજરાતમાં જાતિના નામે ઝઘડા તો થયા જ નથી. ખરી વાત છે, આપણા કોઈના ચહેરા પરથી ખબર પડે છે આ ભાઈ પટેલ છે, હું ક્ષત્રિય છું કે તમે દલિત છો. એમને ખબર છે પોતાનું રાંધણ રાંધવા માટે એક લાંબુ લાકડું એકલું બાળીશું ને તો વાર લાગશે. એટલે એ જ લાકડાના કટકા કરો અને બધા કટકાને નાખી દો આગમાં, રસોઈ તૈયાર. અચ્છા, એટલે આ એ જ અંગ્રેજો વાળી રમત થઈ. જાતિના નામે હિન્દુઓની અંદર ફાટફૂટ કરી અને પૈસાના જોરે દરેક જાતિના લીડરને પોતાના પક્ષમાં બોલાવી લીધા. સરવાળે લીડર જે બાજુ, જૂથ એ જ બાજુ. પણ આ વાત પેલા 3 નાદાન લીડરને કોણ સમજાવશે કે એ જે પાર્ટીના રથના પૈડા બનવા જઈ રહ્યા છે એ પાર્ટીનો રથ છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં ધૂળ ખાય. 3 અલગ અલગ બાજુ ચાલતો પૈડા વાળો રથ જો ગુજરાતમાં આવી જાય તો ગુજરાતના તો કટકા થઈ જાય. ડોન્ટ વરી, કોઈ નહીં આવે. મોદી છે ને, ગુજરાત સેફ છે.